हेलो फ्रेंड्स, मनोविज्ञान वर्ग में फरी आपनु स्वागत छे। घणा वखत पछी आपणे फरी पाछा जोड़ाई रह्या छे। आ पहेला आपणे सीखी गया था लास्ट आपणा लेक्चर नी अंदर के आपणे केवी रीतना सीखी शकीए छीए, सीखे छीए, तो एमां आपणे अनुकरण द्वारा शिक्षण अंगे माहिती मेळवी लीधी हती। अने आई होप के आटला दिवसोमां तमे ए वीडियो वारंवार जोयो अने स्व अध्ययन कर्युं ज हशे एम मानीने आपणा वर्गमां आगळ वधीए छीए। आजे आपणे जोवाना छीए के आपणे केवी रीते शीखीए छीए, एमां बीजो जे महत्वनो टॉपिक आवे छे ए प्रयत्न अने भूल द्वारा शिक्षण। प्रयत्न अने भूल द्वारा शिक्षण आपणे रोज बरोजनी अंदर पण कंईक नवुं शीखीए छीए, त्यारे प्राणी होय के मनुष्य होय कोई पण, के ज्यारे केणे नवा वातावरणमां पोतानी साथे कंईक नवुं शीखवुं होय, तमे ज्यारे एकडो घूट्या ने अत्यारे ज्यारे तमे 11मां ધોરણમાં આવ્યા હતા, તો એ સમય યાદ કરો કે જ્યારે નવા વિષયો સાથે તમારે તાલમેલ મિલાવવો હોય તો સ્વાભાવિક જ છે કે સમજવા માટે તમારે ટ્રાય, તમારે પ્રયત્ન કરવો જ પડે। અને પ્રયત્ન જ્યારે પહેલા પ્રયત્નમાં અને લાસ્ટ તમે જે શીખી ગયા છે એમાં બે વચ્ચેના ડિફરન્સ તમને ખ્યાલ આવી જ ગયો હશે। એટલે મનુષ્ય હોય કે પ્રાણી હોય, એને સ્વાભાવિક જ છે કે પોતાના જીવન પરિવર્તન અથવા તો પોતાના જીવનની અંદર કંઈક રોજબરોજના લાઈફમાં જ્યારે એને કંઈક મેળવવું છે, કંઈક શિક્ષણ કેળવવું છે, ત્યારે કંઈક ને કંઈક પ્રયત્નો કરતો જ રહે છે અને પ્રયત્નના અંતે એને સફળતા તો મળતી જ હોય છે। પણ આપણે હંમેશા શીખીએ છીએ કે પ્રયત્ન કરીએ ત્યારે જેમ જેમ તમારા પ્રયત્નની સંખ્યા વધતી જાય છે એમ એમ ભૂલનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે। એટલે તો હું ઘણી વખત કહેતી હોઉં છું કે પહેલા પ્રયત્ને કોઈને પણ સફળતા મળવાની નથી, પણ પહેલા પ્રયત્ને તમે શું ભૂલો કરી છે તે નોટ ડાઉન કરો અને એ ભૂલો ફરી પાછી ન થવી જોઈએ એની તકેદારી રાખીએ। તો આ જે વસ્તુ આપણી લાઈફની અંદર પણ ખૂબ જ ઉપયોગી થઈ પડતી હોય છે, તમારા વર્ગની અંદર પણ ખૂબ ઉપયોગી થાય છે, તમારા શિક્ષણની અંદર પણ ખૂબ ઉપયોગી થાય છે અને તમારા ઘરમાં પણ ખૂબ ઉપયોગી થાય છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કેવી રીતના મેળવી શકીએ છે। તો આ અંગે થોર્નડાઇકનો પ્રયોગ શીખો, એમ તો એકચ્યુઅલી પ્રયોગ આવી રીતના બોલીને થિયરીકલ ન સમજાવી શકાય એ પણ હું જાણું છું, પણ આપણી કેટલીક મર્યાદા છે કારણ કે તમે તમારા ઘરમાં બેઠા છો, હું મારા ઘરમાં બેઠી છું અને જે પ્રેક્ટિકલી આ પ્રયોગને સમજવાની મજા આવે એ થિયરીકલ તો તમને ઓછી જ આવે। પણ આ પ્રયોગનો મુખ્ય હડ એ જ છે કે જેમ જેમ તમારા પ્રયત્નની સંખ્યા વધતી જાય છે એમને એમ તેમ આપણા ભૂલનું પ્રમાણ ઓછું થતું જાય છે અને આપણે ખૂબ ઝડપથી એને શીખી શકીએ છીએ। તો અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે આ અંગે એક પ્રયોગ કર્યો છે, એની અંદર શું છે તો તમારી પાસે પાઠ્યપુસ્તક હશે એની અંદર પણ તમે જોતા જજો અને બહુ ધ્યાનથી સાંભળતા જજો કે આના જે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ છે બેઝિકલી તમારે એ થોર્નડાઇકનો પ્રયોગ તમારે તમને શીખવવાનો જ છે, પણ આનો આપણે વ્યવહારિક ઉપયોગ કેવી રીતના કરી શકીએ। બીકોઝ મેં આગળ પણ કહ્યું છે કે મનોવિજ્ઞાન એ ચાર દિવાલની અંદર ભણવાનો વિષય નથી, મનોવિજ્ઞાન એ જીવવાનો વિષય છે। તો આ પ્રયોગ તમે શીખશો જરૂર, પણ આ પ્રયોગથી તમારા વ્યવહારની અંદર તમે એને ક્યાં ક્યાં એપ્લાય કરી શકશો, કેવી રીતના તમારા શિક્ષણની અંદર તમે ઉપયોગ કરી શકશો એ ખૂબ જરૂરી છે। તો અમેરિકન મનોવૈજ્ઞાનિક મિત્રો, હું એટલા માટે થોર્નડાઇકને સાથે બોલતી જાઉં છું અને તમારા માનસપટ ઉપર સતત આવતું રહે એ માટે કે તમને ઘણી વખત ઓબ્જેક્ટિવમાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે થોર્નડાઇક ક્યાંના વતની, મતલબમાં કે થોર્નડાઇક ક્યાંના મનોવૈજ્ઞાનિક, તો અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે એક સમસ્યા પેટી બનાવી। સમસ્યા પેટી બનાવો, સમસ્યાનું પ્રોબ્લેમ સોલ્યુશન લાવવું એ દરેક જે તે પ્રયોગપાત્રના હાથમાં છે, આપણે મનોવિજ્ઞાનને પ્રાયોગિક સ્વરૂપ આપ્યું જ છે। તો પ્રયોગકર્તા અને પ્રયોગપાત્ર, ફરી પાછી તમને આ વસ્તુ સમજાવી દઉં કે જે પ્રયોગ કરે છે એ પ્રયોગકર્તા, પણ જેના ઉપર પ્રયોગ કરવામાં આવે છે, કે મનોવિજ્ઞાન જ એક એવો વિષય છે, બીજા બધા જ વિજ્ઞાનોની અંદર પ્રયોગ એની લેબોરેટરીની અંદર અને નિર્જીવ પદાર્થો ઉપર થતા હોય છે, જ્યારે મનોવિજ્ઞાન જ એકમાત્ર એવું વિજ્ઞાન છે કે જેના પ્રયોગો પ્રાણીઓના સફળ થયા બાદ આપણે જ્યારે સાયકોલોજી લેબની અંદર પ્રયોગ કરવાના આવે તમારા ભણતર સ્ટડી ટાઈમ દરમિયાન, તો તમારે પ્રયોગો પાત્ર તરીકે વ્યક્તિની પસંદગી કરવાની છે। મનોવિજ્ઞાને પ્રયોગો
प्राणी पर एटला माटे कारण के मारा अगाउना लेक्चर मा पण हुं तमने समझावी ज गई छु के सरल वर्तन तरफ थी जटिल वर्तन तरफ लई जवा माटे मनोविज्ञाने जारे जारे पण रिसर्च कर्या छे जारे जारे पण प्रयोगो कर्या छे त्यारे प्राणी नी पसंदगी थई छे। तो अहीं अमेरिकन मनोवैज्ञानिक थोर्नडाइके एक समस्या पेटी रची छे। अत्यारे आपणे जे शीखी रह्या छे ए प्रयत्न अने भूल भरा शिक्षण। तो अमेरिकन मनोवैज्ञानिक थोर्नडाइके एक समस्या पेटी बनावी छे। आ समस्या पेटी नी रचना एवी रीतना करवामां आवी के जेमां एक कळ दबावे समस्या पेटी मैं मारा यूट्यूब पर थोर्नडाइकनो प्रयोग अपलोड कर्यो छे। तो एनी अंदर एक एवी पेटी बनावामां आवी छे अने एक एवो कळ दबावामां आव्यो छे के एक कळ जो दबावे तो एने अंगूठिका प्राप्त थाय। हवे समझी लेजो के जयरे पण प्रयोग કરવામાં આવ્યા છે જે જે પ્રાણીઓ ઉપર ત્યારે હંમેશા ભૂખ્યું હોય કારણ કે એને ખોરાક તરફ આપણે લઈ જવાનું છે એની જયારે નીડ હશે તો જ એ કામ કરશે। ભૂખ્યું ન હોય અને તમે ધરાયેલા વ્યક્તિ સામે આખા પાંચ પકવાન મૂકી દો તમને બિલકુલ ભૂખ નથી ખૂબ ધરાયેલું તમારું મન છે અને પેટ છે અને ત્યાં તમારી મમ્મી તમારી સામે પાંચ પકવાન મૂકો તો તમે જમી શકો ખરા? ના, બિલકુલ ના જમી શકાય। બરાબર? પણ જે સમયે બપોરે બે વાગ્યા હોય ને રિસેસ પડી હોય ને ધમધમ તમે દોડતા દોડતા ઘરે પહોંચો અને સૂકો રોટલો પણ મમ્મીએ કશું નથી બનાવ્યું ને મમ્મી એમ કે આજે મારી તબિયત સારી નથી કાલનો રોટલો પડ્યો છે ખાઈ લેજો તો તમે ફટફટ ખાઈ લેશો ને કારણ કે તમારી નીડ છે તમને ભૂખ લાગી છે। એટલે અહીંયા પણ આ જ વસ્તુ છે કે આ પ્રયોગ જે રીતના સમજાવવામાં આવે છે તે રીતના એ છે કે એક થોંડાઈ કે જે સમસ્યા પેટી બનાવી છે એની અંદર કળ એટલે કે એવી સ્વીચ મૂકવામાં આવી હોય છે કે જે દબાવે તો જ દરવાજો ખુલે અને તો જ એમાંથી બહાર જે અન્નગુટિકા મૂકી છે અથવા તો જે પાત્ર એને મળ્યું છે। તો આ છે કે આ સમસ્યા પેટીમાં થોંડાઈકે શું કર્યું છે જે સમસ્યા પેટી બનાવી છે એમાં એક ભૂખી બિલાડી મૂકી એટલે થોંડાઈકનો પ્રયોગ સેના પર રહેશે એમનું પ્રયોગ પાત્ર તરીકે બિલાડી છે અને ભૂખી બિલાડી હજુ પણ કહું છું કે ધરાયેલું વ્યક્તિ કે ધરાયેલું પ્રાણી ખોરાક તરફ ધ્યાન આપી શકતું નથી। તો આ એક ભૂખી બિલાડીને સમસ્યા મૂકી છે અને સમસ્યા પેટીની બહાર એને દેખાય એ રીતના ખોરાક મૂકવામાં આવ્યો છે। આખી સમજી લેજો કે થોંડાઈકે એક સમસ્યા પેટી બનાવી છે એની અંદર એક કળ દબાવીને દરવાજો ખોલીને બહાર જઈ શકે ત્યાં મૂક્યું છે। ભૂખી બિલાડી સમસ્યા પેટીની અંદર છે અને એને જો ખોરાક મેળવવો હોય તો એને કયું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે? પેલું કળ દબાવવાનું। બરાબર? તો એ દરવાજો ખુલતા બહાર જઈ શકે અને બહાર પણ ખોરાક એ રીતના મૂકવામાં આવ્યો છે કે જેને દેખી શકાય। તો સ્વાભાવિક જ રીતે ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો બિલાડી પ્રયત્ન કરશે। શરૂઆતમાં શું કર્યું એણે? તો શરૂઆતમાં સમસ્યા પેટીને સળિયા પર પંજા માર્યા કારણ કે એણે સ્વિચ દબાવવાનું શિક્ષણ મેળવ્યું નહોતું એટલે સમસ્યા પેટીની બહાર નીકળવા માટે એણે કોશિશો કરી। સમસ્યા પેટીની બહાર નીકળવા માટે આખી સમસ્યા પેટીની અંદર આમ તેમ ફરી ક્યાંક પંજા માર્યા ક્યાંક નોર માર્યો ક્યાંક સળિયાને બચકા ભર્યા એવા આમ તેમ બધા આંટા ફેરા કર્યા। ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી એ સમસ્યા પેટીની બહાર નીકળી શકી નહીં કારણ કે પ્રોપર વે ઉપર એને શિક્ષણ નહોતું મળ્યું કે આ રીતના કળ દબાવે તો જ દરવાજો ખુલશે અને તો જ બહાર જઈ શકશે। એટલે શરૂઆતના જે બહાર નીકળવા માટેની એની મથામણો હતી તે કેવી હતી કે શરૂઆતમાં આમ તેમ ફાંફા માર્યા આમ તેમ પંજા માર્યા નોર માર્યા બચકા ભર્યા કે કોઈ બી હિસાબે એને બહાર જવું હતું બીકોઝ બહાર એ ખોરાક મૂકવામાં આવ્યો હતો તો એ જોઈ શકતી હતી। હવે તમે પણ વિચારી શકો કે તમને જયારે નવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે ત્યારે તમે શરૂઆતમાં આમથી તેમ પછી એ રૂટીન તમારે કોઈક નવા વાતાવરણમાં તમારે જવાનું હોય તમારા નવા કોઈ ઘરમાં કે કોઈક નવી સ્કૂલમાં તમે જતા હોય તો શરૂઆતના દિવસોમાં તમને જયારે પ્રેક્ટિસ નથી હોતી ત્યારે તમે કોઈ એક જ માર્ગને પકડી લેશો પછી તમને ખબર પડી જશે કે અરે આ જગ્યાએથી પણ સ્કૂલે તો જવાય છે અહીંથી પણ બંક મરાય છે આમ પણ બંક મરાય છે કારણ કે શીખી લીધું હોય છે। તો અહીંયા પણ સમસ્યા પેટીની અંદર જ્યારે થોંડાઈ કે ભૂખી બિલાડીને મૂકી પણ સામે પરિસ્થિતિ એવી એ સર્જન કર્યું કે સામે એની સામે ખોરાક મૂકવામાં આવ્યો હવે એણે શું શિક્ષણ મેળવવાનું હતું કે સાચા રસ્તે જઈને એ સ્વિચ દબાવવાનું શિક્ષણ કેળવી લે અને બહાર નીકળી શકે તો એને ખોરાક મળી શકે। એટલે જ્યારે એને સમસ્યા પેટી એના માટે નવી હતી જ્યારે સમસ્યા પેટીની અંદર મૂકી દેવામાં આવી ત્યારે આમ તેમ આટા ફેરા કરતા કરતા એણે એટલે આમ તેમ જે આટા ફેરા કર્યા છે એની ભૂલો ગણાશે।
ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યો, પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવામાં સફળતા મળી નહીં. આથી ફરી ફરી એણે પ્રયત્નો ચાલુ રાખ્યા. બેઠી નથી, કન્ટિન્યુ એને ખોરાક દેખાય છે અને પ્રબલન મળે છે ત્યાંથી. ખોરાક દેખાય છે એટલે એણે આમ તેમ તો ચાલુ જ રાખ્યા, પણ ક્યાંક ને ક્યાંક અચાનક જ તેનો પંજો સમસ્યા પેટી ખુલવાની કળ ઉપર, અચાનક જ, પ્રોપર વે પર નથી મળ્યો, અચાનક જ એનો પંજો આમ તેમ આટા ફેરા કરતા અચાનક એનો પંજો એ કળ એટલે કે સ્વીચ પર પડી જાય છે અને પેલો દરવાજો ખુલી જાય છે. કળ દબાવવાથી દરવાજો ખુલ્યો છે એવો એને હજી સમજી નથી કે કળ દબાવી છે, સ્વીચ દબાવી છે એટલે દરવાજો ખુલ્યો છે. તેથી બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકવામાં આવતા તેણે પહેલા જેવો વ્યર્થ પ્રયત્ન જે આમ ત્યાં માટાફેરા કરતી હતી તે જ બધું ચાલુ રાખ્યું. બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની બિલકુલ સમજ પ્રાપ્ત થઈ નહોતી કે આ સ્વીચ દબાવીએ તો જ દરવાજો ખુલશે. તે બાબતને સમર્થન મળી ગયું. આ રીતે થોર્નડાઈકે કેટલા દિવસ સુધી, અન્ડરલાઈન કરજો તમારી પાસે નોટ હોય બુક હોય તો, 24 ડેઝ, 24 દિવસ સુધી, કુલ 24 પ્રયત્નો સુધી બિલાડીએ આ પ્રયોગ ચાલુ રાખતા 24મે પ્રયત્ને પાંજરામાં મુકતાની સાથે કળ દબાવીને 24 દિવસ સુધી એના પર કન્ટિન્યુ આ પ્રયોગ કરવામાં આવ્યો. 24મા પ્રયત્ને બિલાડીએ એ શિક્ષણ મેળવ્યું. આટલા આમ તેમ વ્યર્થ પ્રયત્ન કરતા છેલ્લે એને ખ્યાલ આવ્યો કે આ કળ દબાવીએ તો જ દરવાજો ખુલે છે. એટલે 24 દિવસ સુધી થોર્નડાઈકે સતત 24 પ્રયત્નો સુધી બિલાડી પર આ પ્રયોગ કર્યા અને 24મે પ્રયત્ને પાંજરામાં મુકતાની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ કોણે પ્રાપ્ત કરી લીધું? બિલાડીએ. એટલે આમ પણ આપણે આપણી લાઈફની અંદર પણ જોઈએ રોજબરોજની એની અંદર કે તમને એક વખત વાંચવા આપીએ તો નથી યાદ રહેતું, બીજી વખત વાંચવા આપીએ તો નથી યાદ રહેતું, ત્રીજી વખત વાંચવા આપીએ તો થોડું થોડું યાદ રહે છે. એટલે તમારે વિદ્યાર્થીઓએ આમાંથી શું સમજ મેળવવાની છે કે એક જ પ્રયત્ને આપણે સ્વામી વિવેકાનંદ નથી જ બની જવાના. તમે પ્રયત્ન કરતા રહેશો તો ભૂલ સુધારતા જશો, ભૂલ સુધારતા જશો તો તમને પરીક્ષાના 3 કલાકની અંદર એ પરફેક્ટ યાદ આવશે કે આ વખતે મેં આવી ભૂલ કરેલી હતી, ટીચરે એમાં આમ રાઉન્ડ આપ્યો હતો, મેં ભૂલ સુધારી દીધી અને મને એ યાદ રહી ગયું છે. એટલે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ જે અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે ભૂખી બિલાડી પર કર્યો હતો, તો સમસ્યા પેટીની રચના એવી રીતના કરવામાં આવી હતી કે બહાર ખોરાક જોઈ શકે એટલે કે ખોરાકનું એને પ્રબલન મળે. સપોઝ દાખલા તરીકે એઝ એ ટીચર જ્યારે તમે ખૂબ સારું કામ કરો અને હું તમને વખાણું નહીં તો સ્વાભાવિક છે કે તમને બીજી વખત એ કામ કરવાની ઈચ્છા નહીં થશે, કારણ કે તમને આટલું સરસ તમે ગ્લોબલ કામ કર્યું છે બરાબર ને, પણ તમને પ્રોત્સાહન નથી મળ્યું. તો એ ભૂખી બિલાડીને બહાર જો ખોરાક જ ન મૂક્યો હોત તો એ સ્વાભાવિક જ છે કે પ્રયત્ન કરતે જ નહીં એને મેળવવા માટે. એટલે અહીંયા તમારા પ્રયત્નોની સંખ્યા કોઈ પણ નવી વસ્તુને શીખવા માટે તમારા પ્રયત્નોની સંખ્યા જેમ જેમ વધતી જશે એમ ભૂલનું પ્રમાણ ઓછું થશે. તો આપણે યાદ રાખવાનું છે કે સમસ્યા પેટીની અંદર મુકાયેલી જે બિલાડી છે એણે 24મા પ્રયત્ને શિક્ષણ મેળવ્યું. કયું શિક્ષણ મેળવ્યું? કળ દબાવવાનું, અને ખોરાક એને પ્રાપ્ત થયો. આમ સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ એને લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થાય. તમને પહેલે દિવસે જે શીખવાડ્યું હોય, જે વાંચવામાં અને જેને કંઠસ્થ કરવામાં તમને સમય લાગે, એ ખૂબ પ્રયત્ન પછી સમયમાં ઘટાડો થતો જશે. બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્ન વધતા સમસ્યા પેટી ખોલવાના સમયની અંદર નોંધપાત્ર ઘટાડો થયો. પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવી અને દરવાજો ખોલીને બહાર નીકળવામાં લગભગ 160 સેકન્ડ, નોટ ડાઉન કરજો, પહેલા પ્રયત્ને એને કેટલી સેકન્ડ લાગે છે? 160 સેકન્ડ જેટલો સમય લાગે છે. જ્યારે 24મા પ્રયત્ને માત્ર 10 સેકન્ડની અંદર બિલાડી કળ દબાવવાનું શિક્ષણ પ્રાપ્ત કરીને ખોરાક મેળવી શકે છે. આમ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણમાં શરૂઆતમાં પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે, પણ જેમ જેમ પ્રયત્ન વધતા જાય તે અંગેની સમજ વધે અને ત્યારે ખૂબ ઝડપથી આપણને સફળતા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગને આધારે આપણે પણ આપણા વ્યવહારની અંદર એવા ઉદાહરણો કલેક્ટ
હું તમને વાંચવા લખવાનું નથી આપતી, માત્ર પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ મેળવવાની જે ટેકનિક છે એમાં આપણે વ્યવહારમાં એનો કેવી રીતના અમલ કરી શકીએ એવા કેટલાક ઉદાહરણો તમારે તમારી નોટમાં લખવાના છે. સો પ્લીઝ આ જે કંઈ પણ તમારી સમક્ષ રજૂ કર્યું છે એને વાગોળતા રહેજો, એને લોકડાઉનના સમયની અંદર સાંભળતા રહેજો, તો ક્યાંક તમને નવા સત્રથી કંઈક અઘરું લાગશે નહીં. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી, હેપી.